નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સરદાર ભુવનના ખાંચામાં જે દુકાનો સીલ કરવામાં આવી હતી, ત્યારબાદ તમામ જે વેપારીઓ છે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને મળ્યા હતા, ત્યારે દિલીપ રાણા ખુદ આજે અહીંયા પહોંચ્યા છે અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સાથે તો અહીંયા પહોંચ્યા છે. જે પ્રકારે તમામ જે દુકાનદારોની જે માંગણી હતી કે દુકાનો ખોલવામાં આવે તેને લઈને એક બેઠક થઈ હતી, ત્યારબાદ આજે ખુદ પાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સહિત સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી તેઓ પણ અહીં પહોંચ્યા છે. જે પ્રકારે આ તમામ જે સરદાર ભુવનની જે દુકાનો આવેલી છે એ દુકાનો પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા એકાએક સીલ કરેલા દેતા હતા. મામલો બિચક્યો હતો અને મામલાને શાંત પાડવા માટે જે વેપારી એસોસિએશન છે, વેપારી એસોસિએશન તમામ મ્યુનિસિપલ કમિશનરને મળ્યા હતા અને ત્યારબાદ જે વેપારીઓને રાહત મળે તે માટેની વાતચીત કરવામાં આવી હતી. ત્યારબાદ હવે આજે આપ જોઈ શકો છો જે પ્રકારે સ્થાયી સમિતિના અધ્યક્ષ અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અહીં પહોંચ્યા છે. તમામ જે વેપારીઓની જે માંગ હતી કે આ દુકાનો ફરી ખોલવામાં આવે અને ખાસ કરીને જ્યારે જે પ્રકારે આ સરદાર ભુવનના ખાંચામાં જે સૌથી મહત્વની સમસ્યા છે કે ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે જ આ પ્રકારે જે સમસ્યાને દૂર કરવાનો પ્રયત્ન છે ને હવે જે દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તેના ભાગરૂપે જ આજે ખુદ મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી તેઓ અહીંયા પહોંચ્યા છે અને પોલીસ ખાતાને સાથે રાખીને આપ જોઈ શકો તેઓ માપણી કરી રહ્યા છે અને તમામ જગ્યા ઉપર આ જે પ્રકારે લોકોએ જે દબાણ કર્યું છે, એન્ક્રોચમેન્ટ કર્યું છે તેના પર કાર્યવાહી કરવા માટેના પ્રયત્નો છે. અત્યારે મ્યુનિસિપલ કમિશનર સાથે સ્થાયી સમિતિના અધ્યક્ષ અને ટાઉન પ્લાનિંગ વિભાગની સમગ્ર ટીમ સાથે આપ જોઈ શકો છો સ્થાનિક નગરસેવક પણ અહીં પહોંચ્યા છે. જે પ્રકારે આ રસ્તા પર થતું જે દબાણ છે, દબાણને દૂર કરવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. વિવિધ વિસ્તારોમાં આ દબાણો એન્ક્રોચમેન્ટ જે પ્રકારે થઈ રહ્યું છે તેને પર લાલ આંખ કરવામાં આવી રહી છે ને આ દબાણો દૂર કરવાની પદ્ધતિ જે પ્રકારે અહીંથી આ ટ્રાફિકના જે પ્રશ્નો છે એને લઈને સ્થાનિક નગરસેવકોએ જે રજૂઆત કરી હતી, ત્યારબાદ રાજકોટ અગ્નિકાંડ બાદ જે પ્રકારે દુકાનો સીલ કરવામાં આવી, આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં જે વેપારીઓ છે તે પણ અહીંયા આવી રહ્યા છે, સાથે તેમના સમાજના આગેવાન એટલે સાથે નગરસેવક જે છે તે પણ અહીંયા આવી રહ્યા છે. આપ જોઈ શકો છો સ્થાનિક નગરસેવકો સાથે સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં જે વેપારીઓ છે એ વેપારીઓ પણ અહીંયા આવ્યા છે. ટ્રાફિક એસીપી પણ અહીંયા આવી પહોંચ્યા છે અને જે પ્રકારે આ રસ્તો ખુલ્લો કરવાની વાત છે, આ તમામ જે વેપારીઓ છે વોર્ડ નંબર 6ના કાઉન્સિલ, વોર્ડ નંબર 4ના વિનોદ ભરવાડ તેઓ પણ વેપારીઓ સાથે કમિશનરશ્રીને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. આપ જોઈ શકો છો જે પ્રકારે જે સ્થાનિક નગરસેવકો અને જે વિસ્તારના આગેવાન છે એ આગેવાન હવે અત્યારે રજૂઆત થઈ રહી છે અને તે પ્રકારે
ખાશું કશું તમામ નગરસેવકો અને મ્યુનિસિપલ કમિશનર સહિત સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ તેમની સાથે આપ જોઈ શકો છો. ખાસ કરીને આ ટ્રાફિકની સમસ્યા સરદાર ભુવનના ખાંચામાં સર્જાતી હોય છે તેને લઈને જ ત્યારે તેઓ અહીંયા પહોંચ્યા છે. હેલે જે પ્રકારે દબાણો જે છે એ દબાણો દૂર કરવાના પ્રયત્નો હાલ ચાલી રહ્યા છે. જે પ્રકારે આ સરદાર ભુવનની જે દુકાનો આવેલી છે દુકાનો એકાએક સીલ કરાતા જે મામલો ઘરમાં હતો, વેપારીઓ સમગ્ર વેપારીઓ સાથે વેપારી વિકાસ એસોસિએશનના સભ્યો કમિશનર ના જે પ્રકારે આપ જોઈ શકો છો અનેક વિસ્તારોમાં આ પ્રકારે આપ જોઈ શકો છો જે અહીંયા સીલ કરવાની જે કાર્યવાહી થઈ હતી ત્યારબાદ જ આ હવે અલીકાના મ્યુનિસિપલ કમિશનર સહિત જે તમામ અધિકારીઓ છે ટાઉન પ્લાનિંગના અધિકારીઓ જે પ્રકારે આ બાંધકામ થઈ રહ્યા છે તેની સામે જ હવે લાલાખ કરવામાં આવી રહી છે. સ્થળ જે પ્રકારે દબાણો એન્ક્રોચમેન્ટ કરે છે લોકો તેની સામે હવે કાર્યવાહી થઈ રહી છે અને આ પ્રકારે બાદરાવ
હા, જે પ્રકારે દબાણો જે સામે આવી રહ્યા છે અત્યારે, ખુદ પાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સ્થળ તપાસ માટે નીકળ્યા છે. પ્રકારે આપ જોઈ શકો છો હાઈસ્કૂલ. સીધા દ્રશ્યો આપને બતાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ખુદ કમિશનર શ્રી અને સ્થાયી સમિતિના અધ્યક્ષ સાથે નગરસેવકો સ્થાયી સમિતિના અધ્યક્ષ સર, શું કહેશો, આજે વિઝિટ કરી છે, શું શું ખામીઓ સામે આવી છે? સરદાર ભવનના ખાંચામાં ફાયર એનઓસી, બીયુ પરમિશન, ટ્રાફિકના પ્રોબ્લેમ અને ચેન્જ ઓફ યુઝ, આ બધા કારણોને લીધે ત્યાં ટ્રાફિક, નાના મોટા દબાણો અને ટ્રાફિકની સમસ્યા અવારનવાર સર્જાય છે. તમામ વેપારી વર્ગ અહીંયા પોતાનો ધંધો કરે છે, પરંતુ એમનો સ્ટાફ જે રોડ પર પાર્કિંગ કરે, ધરાકો રોડ પર પાર્કિંગ કરે, રોડની બંને બાજુ પાર્કિંગ થતાં બોટલ નેક સર્જાઈ જાય, કોઈ ફાયર એન્જિન કે એમ્બ્યુલન્સ પણ જઈ ના શકે, આવનારા જનારા વાહન ચાલકોને પણ મુશ્કેલી પડે. આ બધા પ્રોબ્લેમો પોલીસની સાથે, કમિશનરની સાથે, ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટ બધાની સાથે મિટિંગ કરી અને ચર્ચા વિચારણા કરી આગામી નિર્ણય લેવામાં આવશે. ખાસ કરીને રોડ પર નાની ગલીમાં જે ઓટલા દબાણો વગેરે છે એ તોડવાની જરૂર જણાય છે. જરૂર જણાય તો સિંગલ એન્ટ્રી વન વે બનાવી દઈશું, એટલે એક બાજુથી માણસો જાય ને બીજી બાજુ નીકળી જાય, બંને બાજુનો ટ્રાફિક ચાલુ ન રાખી શકાય. એક જ બાજુ પાર્કિંગની વ્યવસ્થા કરવી કે કેમ, બીજા અધર ઓપ્શનલ પાર્કિંગના પ્લેસ છે કે નહીં, દરેક દુકાનદાર પોતાના સિક્યુરિટી ગાર્ડ રાખી અને પાર્કિંગની વ્યવસ્થા જાળવે એ ખૂબ જરૂરી છે. જે કોઈ કામ કરીએ છીએ નાગરિકોના હિતમાં, દુકાનદારોના હિતમાં જ કરવામાં આવે છે. કોઈ જાતનો અણબનાવ બને નહીં, રોજના ઝઘડા, રોજના કકડાટમાંથી મુક્તિ મળે અને એક શાંતિસભર વાતાવરણ સર્જાય એ માટે પ્રોપર ચર્ચા વિચારણા કરી તમામ અધિકારીઓ, ખાસ કરીને પોલીસ અધિકારી, ટાઉન ડેવલપમેન્ટ કમિશનર, ચેરમેન, આ બધા ચર્ચા વિચારણા કરી અને આગામી નિર્ણય લઈશું. એરિયાના લોકલ કાઉન્સિલરો એમની શું રજૂઆત છે, વેપારીઓની શું રજૂઆત છે, નાગરિકોની શું રજૂઆત છે, મીડિયાના પર્સ્પેક્ટિવ શું છે, ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટનું શું કહેવું છે, ટ્રાફિક ડિપાર્ટમેન્ટનું શું કહેવું છે, આ તમામ ડિપાર્ટમેન્ટની મલ્ટી ડિપાર્ટમેન્ટલ મિટિંગ કરી અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. બિલકુલ યોગ્ય નિર્ણય લેવામાં આવશે અને જે પ્રકારે કમિશનર સહિત અને જે પ્રકારે કમિશનર પણ અહીંયાથી આવી રહ્યા છે. સરદાર ભવનના આ જે ખાંચો છે જેમાં ટ્રાફિકનો પ્રશ્ન હતો, જોડે જોડે ચેન્જ ઓફ યુઝ કરી અને લોકો દુકાન ચલાવે છે એવી રજૂઆત હતી, ફાયરના સાધનોની ખામી છે એવી રજૂઆત હતી, જોડે જોડે લો એન્ડ ઓર્ડરમાં એક જણનું કંઈક હત્યા જેવું થયું છે એ પણ વચ્ચે વિષય હતો, એટલે એની માટે થઈને અમે આ દુકાનો ચેક કરી અને સીલ કરી હતી. એમની રજૂઆત આવી છે કે અમે બાંહેધરી આપીએ છીએ અને બધા સાધનો વસાવશે અને જે વધારાનું દબાણ કંઈક હશે તો દૂર કરશે, ટ્રાફિકનો પ્રશ્ન હલ કરવામાં સહકાર આપશે, એટલા માટે થઈને રૂબરૂ સ્થળ મુલાકાત ચેરમેન અને સ્થાનિક કાઉન્સિલરો જોડે કરી છે, પોલીસ સાથે પણ સ્થાનિક મુલાકાત કરી છે, હવે એમાં નિર્ણય લઈશું, યોગ્ય નિર્ણય લઈશું. દબાણો છે, દબાણો એ જ કીધું ને મેં કે મેં જે પણ દબાણો હશે રેગ્યુલરાઇઝ થવા પાત્ર છે કે નહીં એ બધું ચકાસવું પડશે એઝ પર જીડીસીઆર, અને એ પ્રમાણે પછી પોલીસ અને ટ્રાફિક પોઈન્ટ ઓફ વ્યૂ પણ એમનો ઓપિનિયન આપશે ને એના પછી નિર્ણય લેવામાં આવશે. બિલકુલ, જે દબાણો છે, દબાણો પર જે પ્રકારે દબાણો છે થયા છે તેની પર કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ જે પ્રકારે લોકલ નગરસેવકો છે, શ્વેતાબેન છે, શ્વેતાબેન છે, શ્વેતાબેન સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. પરંતુ શ્વેતાબેન જે પ્રકારે એન્ક્રોચમેન્ટ છે, દબાણો છે, હવે શું કાર્યવાહી થવી છે, શું માનો છો?
કાર્યવાહીમાં તમે બધાએ જાણ્યું છે કે 4-5 દિવસ પહેલા અહીંયા એક અણબનાવ બન્યો, પાર્કિંગના મુદ્દે જ થયો છે. એટલે તમે અહીંથી પાસ પસાર થાવ ત્યારે તમે પોતે જ જોશો કે કેવી રીતે વાહનો પાર્ક થતા હોય છે. દુકાનો 250 વર્ષ પહેલા હતી પણ આટલી તોતિંગ દુકાનો નથી. ત્યારે નાની નાની દુકાનો હતી અને એમાં 2-5 જણનો સ્ટાફ હતો. હવે તમે દુકાન જોવો તો બહુમાળી દુકાનો થઈ છે, જેમાં એક દુકાનમાં તમે 10-15 જણનો સ્ટાફ હોય. 15 જણનો સ્ટાફ એટલે 10 જણનો માનો તો 10 જણના વ્હીકલ પ્લસ એમના કસ્ટમરના વ્હીકલ. એક દુકાનની વાત કરો, આવી રીતે અહીંયા 150-200 દુકાનો છે. એટલે દુકાનવાળાએ પોતે પણ ધ્યાન રાખીને પોતાનું, જયારે હું પોતે મારું ઓપરેશન થયું હતું ત્યારે મારે સર્જરી કરાવીને ડ્રેસિંગમાં જવું હોય તો પણ 2 કાર ફસાઈ જાય. એટલે હવે આ બનાવ જે બન્યો એટલે વિચારવું પડે કે આવું ન થાય ફરીવાર અને કોઈનો જીવ ન જાય, એના માટે કે આ બધી તારામારી કરી રહ્યા છે. અને હવે એવું જ વિચાર્યું છે કે કાં તો વન વે કરીએ કાં તો એક સાઈડ પાર્કિંગ કરીએ. એટલે વેપારી મંડળનું પણ કહેવું છે કે અમે પણ એવી રીતે, એ લોકોએ પણ સિક્યુરિટી મૂકીને પોતાના કસ્ટમર આવતા હોય કે પોતાના સ્ટાફ આવતો હોય એ વ્યવસ્થિત પાર્કિંગ કરે. આજે મારા ઘર, મારું વિસ્તાર, મારો રહેઠાણ પણ સરદાર ભવનમાં છે, મારા ગલીમાં જ આ લોકોના વિકલ્પ પાર્ક થતા હોય. પણ આપણે કોઈ દિવસ એ લોકોને સપોર્ટ નથી કર્યો એવું નથી બન્યું, પણ આ જે બનાવ બન્યો એવું ન બને એના માટે આ કરવું ખૂબ જ જરૂરી છે. અને આ લોકોના જે ઓટલા પણ બહાર આવી ગયા છે એ તોડી અને દબાણ જે છે એ ખસેડી અને પાર્કિંગ વ્યવસ્થિત થાય એવી રીતે વેપારી મંડળ અને કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેન બેસી અને નક્કી કરીશું. સ્થાનિક નગરસેવક છે શ્વેતાબેન, તે પણ આપ જોઈ શકો છો અને વેપારીઓ તેમને રજૂઆત કરી રહ્યા છે. વેપારી વર્ગ છે, વેપારી વર્ગ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન, જે પ્રકારે અત્યારે કમિશનર અને પાલિકાના ચેરમેન પણ વિઝિટ કરી છે, શું માનો છો હવે આપના તરફથી કઈ ઉપાય કર્યા? અમે તો ઉમ્મીદ રાખીએ છીએ કે સાહેબ અને કમિશનર સાહેબ અને મ્યુનિસિપલ અમને જે છે ને સહકાર આપશે ને સમય આપશે એ વચ્ચે જે છે ને અમે જે જે એમની માંગણી છે કે જે એઝ અ સિવિલિયન જે છે ને અમને જે કરવું જોઈએ અમે પૂરી જે છે ને કોશિશ કરીશું કે આપણે જે છે ને સાથ સહકાર આપીને વેપાર પણ થાય ને સહકાર પણ થાય અને બધાનું જે છે ને એવું થાય. બિલકુલ, વેપારી પણ કહી રહ્યા છે કે અમે પણ પાલિકાના કોર્પોરેશનને મદદ કરીશું અને તમામ જે નાગરિકો છે અવર જવાનો જે રસ્તો છે એ ખુલ્લો રહે. સૌથી મહત્વનો પ્રશ્ન છે કે આ ખાસ કરીને આ જે પ્રશ્ન છે આ વિસ્તારનો સરદાર ભવનના ખાચાનો જે પ્રશ્ન છે તેને લઈને જ આ દુકાનો સીલ કરવામાં આવી હતી. ટ્રાફિકની સમસ્યા હતી, એ સમસ્યા દૂર કરવા માટે જ આ દુકાનો સીલ કરવામાં આવી. સાથે રાજકોટની ગેમ ઝોન બાદ જે પ્રકારે આ દુકાનો સીલ કરવામાં આવી ત્યારબાદ થોડા દિવસ પહેલા પણ અહીંયા એક હત્યાનો બનાવ બન્યો હતો, તેને લઈને હવે પાલિકા જાગ્યું હતું અને દુકાનો સીલ કરી હતી. ત્યારબાદ વેપારીઓ અને સમગ્ર વેપારીઓ અને વેપાર વિકાસ એસોસિએશનના સભ્યો મળીને રજૂઆત કરી હતી ને ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો કે શું ખરેખર પરિસ્થિતિ. ત્યારે અત્યારે પાલિકાના મ્યુનિસિપલ કમિશનર સાથે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી આ સરદાર ભવનના ખાચામાંથી હવે વિઝિટ કરીને આપ જોઈ શકો જે પ્રકારે લોકોએ એન્કરેજમેન્ટ એટલે કે દબાણો કર્યા છે એ દબાણો દૂર થશે અને તમામને વેપારને પણ નુકસાન ના થાય અને સાથે જે જાહેર જનતા અહીંથી પ્રસાર થતી હોય તેને પણ નુકસાન ના થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવશે. ત્યારે આજે તમામ મ્યુનિસિપલ કમિશનર સાથે સ્થાયી સમિતિના અધ્યક્ષ અને ટાઉન પ્લાનિંગનો વિભાગ, ફાયરનો વિભાગ સાથે સ્થાનિક નગરસેવક સહિતના તમામ લોકો અહીંયા વિઝિટ કરી હતી ને જોયું છે કે જે પ્રકારે દબાણો સામે આવી રહ્યા છે દબાણો દૂર કરીને અને તમામને સરળતા વેપારીઓ જે છે અહીંના તેઓને પણ નુકસાન ના થાય તે પ્રકારના પ્રયત્નો કરવામાં આવશે. કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ન્યૂઝ, વડોદરા.